રાતપીપળામાં ચંદનચોર ટોળકી સક્રિય બની. રાતપીપળા નગરમાં બે ઠેકાણેથી ચંદનના મોટા ઝાડ કાપી જતા ચકચાર. રાજપીપળા કરજણ કોલોની ખાતે આવેલ ચંદ્રમૌલેશ્વર મંદિરના કમ્પાઉન્ડમાંથી 25 વર્ષ જૂના ચંદનના ઝાડને કાપી નાખવામાં આવ્યું છે. જ્યારે એમઆર વિદ્યાલયના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર રાઠોડના નિવાસસ્થાને શાસ્ત્રીનગરમાંથી પણ કમ્પાઉન્ડમાં આવેલું ચંદનનું ઝાડ કાપવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા કરજણ કોલોની ખાતે આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરના કમ્પાઉન્ડમાં જ 25 વર્ષ પુરાણા ચંદનના ઝાડને તસ્કરોએ ચંદનનું ઝાડ કાપી નાખ્યું હતું, જેમાંથી વચ્ચેનો 10 ફૂટનો ચંદનનો ગબ્બો કાપીને બાકીના ડારખા રહેવા દીધા છે. એ જ પ્રમાણે બીજા ઠેકાણે 21 વર્ષ જૂનું ચંદનનું ઝાડ, જેનો ઘેરાવો 7 થી 8 ફૂટનો છે, જે 15 વર્ષ જૂનું ઝાડ છે, તેને પણ વચ્ચેથી 7 ફૂટનો ગબ્બો કાપીને તસ્કરો લઈ ગયા છે. આજે બજારમાં ચંદનની ભારે માંગ હોવાથી ચંદનની તસ્કરી વધી છે. રાજપીપળામાં ચંદનના ઝાડો ક્યાં ક્યાં આવેલા છે તેનો આ તસ્કર ટોળકીએ સર્વે કરી રાત્રે ચંદનના ઝાડને નિશાન બનાવ્યું હતું. ચંદનના ઝાડો કાપી જતાં આજુબાજુના ભક્તો અને રહીશોમાં ભારે રોષની લાગણી જન્મી છે. જોકે કરજણ કોલોનીમાં અને અન્ય સ્થળોમાં પણ સીસીટીવી કેમેરા ન હોવાના કારણે તસ્કરોને મોકરું મેદાન મળી ગયું છે. ત્યારે નર્મદા પોલીસ મહત્વના જાહેર સ્થળો, ધાર્મિક મંદિરો તેમજ શેરીઓના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડે એવી લોકોની માંગ છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.